महत्वपूर्ण समाचार ग्रीष्मा हत्याकांडनू मणसामां पुनरावर्तन मणसाना अंडरापुर गामे हत्यानी कोशिश थई नदीनी कोतरोमां सगीरानी हत्यानो प्रयास धोरण 12 मां अभ्यास करती सगीरा ने चप्पाना घा झीकाया सगीरा लीबोदरा गामनी होवानी हाल माहिती सामे आवी छे ग्रामजनोए हाल सगीरा ने सारवार माटे हॉस्पिटल खसेड़ी छे हत्याना प्रयासनू रहस्य हजु अकबंध छे पोलीस तथा एफएसएल द्वारा वधु तपास हाथ धरवामां आवी रही छे सगीरा लीबोदरा गामनी होवानी माहिती मळी छे जो के हुमलो करनार आरोपी हजु फरार छे जे विगतो सामे आवी रही छे ग्रीष्मा हत्याकांडनू मणसामां पुनरावर्तन सूरत जेवी ज घटना मणसामां बनी अमरापुरमां युवतीनू गळू कपायू धोरण 12 मां अभ्यास करती सगीराने चप्पाना घा झीकी शख्स फरार थी गयो ज्यारे युवतीनी हत्यानी कोशिश थी हड़कंप मची गयो વધુ વિગતો સાથે સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઇન પર જોડાયા છે વિરેન માણસામાં પણ સુરત વાળી થતા રહી ગઈ છે જે ઘટના સામે આવી છે શું વધુ વિગતો માણસાના અમરાપુર ગામની નજીક જે કોતરો લીંબોદરા ગામના જે યુવક હતા એક કુમલક જે યુવક હતા તે બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હતું અને અમરાપુર ગામની સીમમાં યુવક જે સંજય ઠાકોર નામનો જે યુવક હતો તેને યુવતીના ગળાના ભાગે ટાકુના ઘા માર્યા હતા અને જે માહિતી પ્રાપ્ત થઈ તે મુજબ ધોરણ 12 માં અભ્યાસ સુધી સગીરા અને ચક્કાના સાજી કાયા છે હત્યાની કોશિશ કરનાર જે ભોગ બનેલો છે લીંબોદરા ગામનો વતની છે તેમજ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હતું નદીમાં જે રેતી ભરતા ટ્રક ચાલકો તથા સરપંચના ગ્રામજનોને સગીરાને કાઢવા માટે હાલ ગાંધીનગર હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને પોલીસ તપાસ હાલ ચાલુ છે પોલીસે એફએસએલને ઘટના સ્થળે બોલાવી લીધી હાલ તપાસ શરૂ થઈ ગઈ છે જી ચોક્કસથી વિરેન શું જાણવા મળ્યું છે કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કોઈ ઘટના મામલે ફરિયાદ નોંધાઈ છે કોઈની ધરપકડ થઈ છે હાલ ચોક્કસ લીંબોદરા ગામનો જે યુવક હતો સંજય ઠાકોર નામનો યુવક હતો તેની વચ્ચે અને આ યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હતું તેને લઈને આ જે ચપ્પાના ઘા મારવાની ઘટના બની છે બંને વચ્ચે કોઈ અણબનાવ થયો હતો અને તેને લઈને આ ઘટના ઘટી છે એવું કહી શકાય કે સુરત બાદ ગાંધીનગર પાસે આવેલા માણસોમાં પણ આ સુરતવાળી થતા રહી ગઈ છે એટલે ખૂબ મોટી ઘટના કહી શકાય અને હાલ જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે યુવતીને ગાંધીનગર સિવિલમાં લાવવામાં આવી છે અને સારવાર આપવામાં આવી રહી છે જી ચોક્કસ વિરેન શું કારણ સામે આવ્યું છે પ્રાથમિક જાણકારી શું મળી રહી છે કયા કારણોસર યુવતી પર હુમલો થયો હતો પ્રાથમિક તારણ મુજબ હાલ યુવતી અને યુવક વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું તેમાં અણબનાવ બન્યો હોય તેવી શંકાના આધારે હાલ તપાસ ચાલી રહી છે યુવકે તેને લઈને જ આ યુવતી ઉપર ચપ્પાના ઘા માર્યા તેવી વાત અત્યારે હાલ બહાર આવી રહી છે જી ચોક્કસથી વિરેન જોડાયેલા રહેજો વધુ વિગત મેળવતા રહીશું આપની પાસેથી તો જે ઘટના સામે આવી છે ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરા જેની યુવતીની હત્યાની કોશિશ થઈ નદીની કોતરોમાં આ હત્યાની કોશિશ કરી અને યુવક છે તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો ગ્રીષ્મા હત્યાકાંડ જે ઘટનાના પડઘા હજી ગુજરાત ભૂલ્યો નથી અને ત્યાં ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું છે માણસામાં આ ઘટના બની છે ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરાને ચપ્પુના ઘા ઝીકવામાં આવ્યા યુવતીની હત્યાની કોશિશથી ચકચાર મચી ગઈ છે નદીની કોતરોમાં સગીરા ઉપર હુમલો કર્યો હતો યુવકે જે હુમલો કર્યા બાદ યુવક તો ફરાર થઈ ગયો છે જો કે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જો કે શા માટે હુમલો કરવામાં આવ્યો હતો તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી સગીરા લીંબોદરા ગામની હોવાની હાલ વિગતો મળી છે જ્યારે હુમલો કરનાર આરોપી ફરાર છે કે પ્રાથમિક તારણ મુજબ પ્રેમ પ્રકરણમાં જ યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોય તેવું અંદાજો હાલ લગાવવામાં આવી રહ્યો છે જો કે પોલીસે પણ ફરાર યુવકની શોધખોળ હાથ ધરી છે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન થયા છે સુરતની ઘટનાના પડઘા હજુ લોકો ભૂલ્યા નથી અને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના બની છે માણસામાં
ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને ચપ્પાના ઘા માર્યા અને યુવક ફરાર થઈ જાય છે. માણસાના અનરાપુરમાં આ ઘટના બની. ચપ્પાના ઘા ઝીકીને યુવક છે ત્યાંથી ફરાર થઈ ગયો. એ ઘટના બની છે તેને લઈ હડકંપ મચ્યો છે નદીની કોથરૂમાં. આ ઘટના બની યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા ગ્રામ્યજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. યુવતી હાલ સારવાર હેઠળ છે. જોકે હત્યાના પ્રયાસનું ચોક્કસ કારણ, કયા કારણોસર આ તેની પર હુમલો કર્યો હતો યુવકે, તે કારણ હાલ જાણી શકાયું નથી. સગીરા લીબોદરા ગામની હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે અને પોલીસે પણ હુમલો કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે. માણસામાં પણ સુરત વાળી થતા રહી ગઈ કહી શકાય. સુરતની ગ્રીષ્મ હત્યાકાંડના પડઘા હજુ લોકો ભૂલ્યા નથી. ઘટના અને ત્યાં જ ફરી એકવાર યુવતી પર હુમલાની આ ઘટના સામે આવી છે. માણસામાં આ ઘટના બની. યુવક ઘા ઝીકીને ફરાર થઈ જાય છે. જોકે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાય છે.